યોજાતો લોકમેળો આગામી 5 સપ્ટેમ્બર થી શરૂ થવા જઈ રહ્યો છે, જેને લઈને પાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મેળામાં મેદાનમાં અને વઢવાણ મેળાના મેદાનમાં હાલ મેળાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને મેળામાં રોજ રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાના હોય તેની પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે પણ લોકમેળો યોજાય છે, ત્યારે આ વર્ષે પણ બંને જગ્યાએ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મેળાના મેદાનમાં હાલ વિવિધ પ્રકારના ચકડોળ અને વિવિધ રાઇડ્સ ગોઠવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। 5 સપ્ટેમ્બરે સાંજે બંને મેળાને ખુલ્લા મૂકવામાં આવશે। મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ અને ચકડોળ તો આકર્ષણનું કેન્દ્ર બનાવશે, પરંતુ સાથે સાથે સુરેન્દ્રનગર અને વઢવાણ બંને મેળામાં રાત્રિના સમયે લોકોના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ખાસ કરીને મેળો માણવા આવતા લોકોને કોઈપણ તકલીફ ન પડે તેના માટે મેળામાં ખાસ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને પોલીસ બંદોબસ્ત ઉપરાંત પ્રાઇવેટ સિક્યોરિટી, સમગ્ર મેદાનમાં સીસીટીવી કેમેરા, ફાયર સેફટી તેમજ મેળાનો વીમો પણ લેવામાં આવ્યો છે। સુરનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા તારીખ 5 થી 10 સુધી એટલે કે રાંધણછઠ થી 11 સુધી વઢવાણ સ્ટેશન પાસેના ગ્રાઉન્ડમાં અને સુરનગર મેળાના મેદાનમાં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે। આ લોકમેળાની અંદર જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રનો અમને પૂરેપૂરો સહયોગ સાંપડ્યો છે। નાગરિકોની સલામતી, એમની સુવિધા અને એમને આવવા જવામાં પડતી મુશ્કેલીને દૂર કરવાના બધા જ પ્રયત્નો અમે કર્યા છે। ખાસ કરીને વઢવાણનો જે ભાતીગળ લોકમેળો છે એમાં 5-6 દિવસ સુધી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે। આ વખતે સુરનગર મેળાના મેદાનમાં પણ 2 દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે, 8મ અને 9મ। તો મારી સુરનગર વઢવાણ નગરપાલિકા વિસ્તારના અને આજુબાજુના ગામના લોકોને ખાસ વિનંતી છે કે શાંતિથી, આનંદથી અને મોજથી આ મેળો માણવા આપશો ચોક્કસ પધારો। ખાસ કરીને મેળામાં નાના બાળકો પરિવારથી વિકૂટા પડી જતા હોય છે, ત્યારે તેના માટે પણ ખાસ એક કાઉન્ટર બનાવવામાં આવ્યું છે। લોકો મેળાની મોજ મન ભરીને માણી શકે તેના માટે પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર સતત 5 દિવસ ખડે પગે રહેશે, જ્યારે બીજી તરફ મેળો માણવા આવતા લોકો પાસેથી ચકડોળ તેમજ અન્ય વસ્તુઓના ભાવ વધુ ન વસૂલાય તેના માટે ભાવ બંધાણું પણ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। કૃણાલ રાવલ, નિર્વાણ ન્યૂઝ, સુરેન્દ્રનગર। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।